સદા સદાશિવ સમારંભ શંકરાચાર્ય શંકરાચાર્ય અસ્મદાચાર્ય મધ્યમાસ્મદાચાર્ય પ

सह वीर्यङ्करवाहैर्य करवावहै तेजस्विनावधीतमस्तु मा

स्थितिरङ्गै स्तुष्टु वागुं सस्तनूभिः व्यशेमदे वहितैर्यदायुः यशे मध्ये वहिते यदा युयुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः

अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधिः भगवन् ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानानां सेव्यमानां निगूढां यया अचिरात्

परेण नाकन्निहितं गुहायां विभ्राजते द्यत्यतयो विशन्ति कैवल्य उपनिषद नो प्रथम मंत्र अपने जोता था अने पेलो मंत्र है अथ आश्वलायन भगवत परमेष्ठीन

પરમેષ્ઠિનમ ઉપસમેત્ય ઉવાચ અને અન્વયે આપણે જોયો તો કે અથ પછી કે ત્યારબાદ આશ્વલાયન ઋષિ જેણે બે સૂત્ર લેખા છે શ્રૌત સૂત્ર સૂત્રમ એવા આશ્વલ વૈદિક કાળના ઋષિ ભગવંતમ પરમેષ્ઠિનમ બ્રહ્માજી છે જે ઈશ્વરતુલ્ય છે એવા બ્રહ્માજી પાસે ઉપસમેત્ય એની સમક્ષ રજૂ થઈને એના પાસે જઈ અને ઉવાજ અને એ બોયલા આ પહેલું વાક્ય છે અને આપણે જોતા હતા કે આશ્વલાયના હ એ કોણ છે તો કે ઋષિ આશ્વલય અને જેણે બે મેં જેમ કીધું એમ ગુહ્ય સૂત્ર અને શ્રૌત સૂત્ર બેનું અને હજી પણ મહાભારતમાં પણ આ બંને સૂત્રનો ઉલ્લેખ છે આ બે સૂત્ર લેખા એનો અર્થ કે એ અત્યંત વિદ્વાન હતા પોતે જ ઋષિ એવા ઋષિ ભગવંતમ પરમેષ્ઠીનો ભગવાન ભગવંતમનો અર્થ થાય ભગવાન અને કોણ ભગવાન તો પરમેષ્ઠી બ્રહ્માજીનું એક નામ છે પરમેષ્ઠી ખરેખર પરમનો અર્થ થાય શ્રેષ્ઠ અને એની અંદર એક પ્રત્યલય લય ગયો છે ઈષ્ઠ અને ન થઈ જતો રહે નો અર્થ થાય સર્વશ્રેષ્ઠ જેનાથી વધારે શ્રેષ્ઠ કશું જ નથી એવા બ્રહ્માજી પાસે ઉપસમેત્ય એની પાસે પહોંચીને એનો અર્થ ગુરુ ઉપસદમ એની પાસે પહોંચ્યા એના ગુરુકુળની અંદર એટલે કે ઉપસમેત્ય જે શબ્દ છે એ બતાવવા માગે છે કે ગુરુ પાસે જવું કેટલું મહત્ત્વનું છે કારણ કે અત્યાર જેવું નથી કે રીલ રીલ છે યુટ્યુબ છે બધામાં આપણે મૂકી દઈએ જેમ સાંભળો એ સાંભળે એ જમાનાની અંદર એવો રૂલ હતો અપૃષ્ટ કસ્યચિત નબ્રુયા અપૃષ્ટ પૂછા વગર ક્યારે એકે કે શબ્દ બોલવોનો જોઈએ એવો એ કાળ હતો એટલે શિષ્ય જે ખરેખર જિજ્ઞાસુ છે એણે ગુરુ પાસે જવું જ પડે એટલે ગુરુ પાસે જઈ અને વાંચ એ બોલ્યા કોણ બોલ્યા તો કે આશ્વલાયન અને શું બોલ્યા તો બીજું વાક્ય જે આપણે પહોંચ્યા હતા અને બીજા વાક્યમાં છે કીધું કે અધિ ભગવન વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિ સેવ્યમાનામ નિગૂઢામ એનો અન્વય પણ આપણે જોયો હતો કે ભગવન સદ્ભિ સદા સેવ્યમાનામ વરિષ્ઠાં નિગઢામ બ્રહ્મવિદ્યા અધિ અધિનો અર્થ થાય મને ભણાવો એટલે કે પહેલો શબ્દ છે ભગવાન ભગવાન એટલે ગુરુને જે એમ જોવે કે મારા ગુરુ છે એ ઈશ્વરથી અલગ નથી ગુરુ એટલે એણે સંબોધન કર્યું ભગવંત એટલે આપણે જોયું હતું કે શિષ્ય માટે ગુરુ છે એ ભગવાન તુલ્ય છે એટલે કીધું અને અધિહી પેલું એટલે ક્રિયાપદ છે મને ભણાવો અને એનો જ કે ગુરુને બધું આવડતું હોય પણ તમે ફરીવાર મારા માટે થઈને આખા શાસ્ત્રનું સ્મરણ કરો અને મને કરાવો એટલે મદ અનુગ્રહાર્થમ સ્મર મારા ઉપર કૃપા કરવા માટે થઈ અને તમે આખે આખું જે શાસ્ત્રનો ઉપદેશ છે એ યાદ કરો હવે આપણે ત્યાં સુધી પૂછ્યા હતા કે શું ભણાવવાનું એટલે એણે કીધું કે બ્રહ્મવિદ્યા પણ બીજા બધા હવે જે વાયપરા છે એ બધા જ બ્રહ્મવિદ્યાના વિશેષણ છે એ બ્રહ્મવિદ્યા છે એ સદા નો અર્થ થાય હંમેશા સત્પુરુષો વડે એટલે કે એ બ્રહ્મવિદ્યા છે એ સાધુ પુરુષો વડે કે ગુડ પીપલ સારા માણસો વડે સેવ્યમાના નામ આપણે ત્યાં પહોંચ્યા હતા સેવ્યમા નામનો અર્થ થાય એક અર્થ છે સેવે છે પણ ખરેખર અહીંયા એનું ભજન કરે છે કે સેવા કરે છે એમ નહીં પણ બ્રહ્મવિદ્યામ સેવ્યમા નામનો અર્થ થાય કે એણે જે સાંભળ્યું છે બ્રહ્મવિદ્યા એણે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે સેવ્યમાનામનો અર્થ થાય કે એવી એવા સાધુઓ કે જેણે આ બ્રહ્મવિદ્યા એના મનમાં રાખી છે અને ક્યારે તો કે ધ્યાન કરે ત્યારે જ નહીં પણ બધા જ વ્યવહાર કાલે એટલે કે વ્યવહાર કાલે અને જ્યારે આપણી સાથે કોઈ સારો વ્યવહાર ન થતો હોય ત્યારે દુઃખી થયા વગર આપણે જે પરિસ્થિતિ છે એને સહજ પ્રરી સ્વીકારી શકીએ તો એનો અર્થ થાય કે આપણે જે બ્રહ્મવિદ્યા છે એનું શું કર્યું છે તો કે સેવન કરીએ છીએ જે સાંભળીએ છીએ એને જીવનમાં ઉતારીએ છીએ કારણ કે જે દ્રષ્ટિ છે જે વિઝન છે ઉપદેશની એટલે કે બ્રહ્મ ઉપદેશની એ જીવનમાં ઉતારવી અઘરી છે સાંભળવું સહેલું છે પણ જીવનમાં ઉતારવું અઘરું છે એટલા માટે કે બધા જ માણસો સારા નથી હોતા આપણી દ્રષ્ટિએ કે સમાજની દૃષ્ટિએ આપણે પણ એના માટે સારા નથી હોતા એવી વખતે પણ જ્યારે વ્યવહાર થાય ત્યારે વ્યવહારમાં કોઈ ચૂક ન થાય એવી રીતે બધા જ સાથે સરખો વ્યવહાર કરી શકે અને મનમાં કયો ભાવ હોય તો આ મને હંમેશા ગમે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ અહીંયા જે પણ કાંઈ છે એ પરમેશ્વર દ્વારા શું છે તો કે વ્યાપેલું છે એવા ભાવ સાથે એ બધો જ વ્યવહાર કરે એને કહેવાય સેવ્યમાન એ બ્રહ્મવિદ્યાનું શું કરે છે તો કે સેવન કરે છે આવી રીતે વ્યવહાર કાલે એ બ્રહ્મવિદ્યા કેવી છે તો કે વરિષ્ઠામ વરિષ્ઠામનો અર્થ થાય વર એટલે તો જે માણસો પણ એનું નામ આપણે વર કહીએ છીએ વરનો અર્થ થાય ફરી શ્રેષ્ઠ ફરી વાર વરિષ્ઠાનો અર્થ થાય પહેલાંમાં પરમેષ્ઠી હતું પરમ પ્લસ ઈષ્ઠન અહીંયા વર પ્લસ ઈષ્ઠન એ કેવું છે તો કે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવિદ્યા છે એ સર્વશ્રેષ્ઠ છે એટલે માણસો એમ કે તમને બહુ ગમે છે એટલે તમે એને બહુ મહત્ત્વ આપો છો પણ એવું નથી બ્રહ્મવિદ્યા એવી છે કે બધા કરતાં શ્રેષ્ઠ એટલે છે કે એ આપણને આપણે મર્યાદિત છીએ એવો આભાસ થવાના તેથી જો એ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય બીજી બધી જ વિદ્યાઓ છે માણસો એના ઉપર પીએચડી પણ કોઈ પણ વિદ્યા ઉપર કે કોઈ પણ જ્ઞાન લોકલ જ્ઞાન ઉપર કરે તો અનુભવ કયો થાય કે મને આ ક્ષેત્રમાં જ બધું આવડે છે બીજા ક્ષેત્રમાં તો હું અજાણ છું કે અજ્ઞાની છું એટલે કે દુનિયાની કોઈ પણ વિદ્યા છે એ આપણને આપણી મર્યાદિતતાનો અહેસાસ કરાવે જ્યારે બ્રહ્મવિદ્યા એવી છે કે એકવાર આપણે આપણા જીવનમાં ઉતારી લે તો આપણા મનમાંથી મર્યાદિતપણાનો ભાવ સદા માટે જતો એટલે આપણે મેં જ્યાં બે લેખ્યું છે કે શૌનકને અંગીરસ મુંડક ઉપનિષદની અંદર અંગીરસે એવું પૂછ્યું હતું કે કસ્મિનનું ભગવહ વિજ્ઞાતે સર્વમ ઈદમ વિજ્ઞાતમભવત એવી કઈ વિદ્યા છે એક વિજ્ઞાતે એક જાણવાથી ઈદમ સર્વમ આ બધું જ છે એ જાણે કે જણાઈ જાય એટલે કે બ્રહ્મવિદ્યા એવી છે એકને જાણવાથી બધું જ જણાઈ જાય જેવી રીતે સોનાને જાણવાથી ઘરેણાં જણાઈ જાય જેવી રીતે માટીને જાણવાથી ગળાઓ બધે જણાઈ જાય જેવી રીતે લોખંડને જાણવાથી એમાંથી બનતી વસ્તુઓ જણાઈ જાય એનો અર્થ કે ઉપાદાન કારણ જાણવાથી એનાથી બનતી વસ્તુઓ જણાઈ જાય એવી રીતે જગત છે એ બનેલું છે કોકનું આપેલું છે તો એ જગતનું ઉપાદાન કારણ હું જાણી લો તો બધું જ જણાય આખે આખું જગત જણાઈ જાય એટલે ઈદમ સર્વમ વિજ્ઞાતમ ભવતી કસ્મિન વિજ્ઞાતે એવી કઈ વિદ્યા છે જેને જાણવાથી બધું જણાઈ જાય એવો જ ક્વેશ્ચન જે આપણે હમણાં પૂરું કર્યું એની અંદર એ ન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મત ભવતી અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એટલે કે એ બ્રહ્મ વિદ્યા જાણવાથી ન સંભળાવવું હોય સંભળાઈ જાય ન વિચાર્યું હોય વિચારી જાય વિચારી શકીએ અને જેનું જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે એ બ્રહ્મવિદ્યા કેવી છે તો કે વરિષ્ઠ બધી જ વિદ્યાઓની અંદર એ સર્વશ્રેષ્ઠ છે એટલા માટે વરિષ્ઠ એવો બ્રહ્મવિદ્યા માટે વિશેષણ વાપરવામાં આવ્યું છે એવી જ રીતે બ્રહ્મવિદ્યા કેવી છે તો કે નિગૂઢામ ગૂઢનો અર્થ થાય રહસ્યમય એને આપણે ગૂઢ કહી અત્યંત ગુપ્ત રહસ્યમ હોય એને કહેવાય ગૂઢ અને આ તો કેવી છે તો કે અત્યંત નિતરામ નિગૂઢામનો અર્થ થાય નીતરામ ચોક્કસપણે અત્યંત રહસ્યમય અને સુકામ રહસ્યમય ગણવામાં આવે છે તો એનું કારણ એક જ છે કે આપણે દસમા છોકરાની વાર્તા બહુ સાંભળી દસમો ખોવાઈ ગયો દસમો આપણને એના પર હસવું આવે કારણ કે દસમો છોકરો એને શોધતો તો જે ગો કહેવાય ને કે જે ક્યારે એનાથી જુદો જ નથી એને પોતાને શોધતો તો દસમો એવી જ રીતે આપણે પણ જીવનભર શું કરીએ છીએ તો કે ભગવાનને ગોતીએ છીએ ક્યાં તો કે મંદિરમાં તીર્થસ્થાનોમાં પણ ખરેખર એ પરમાત્મા આપણાથી અલગ નથી એ બતાવવા માટે એટલે કહેવાય કે નિગુઢમ અને ઓપનલી શાસ્ત્ર કે છે ઓપનલી ઉપનિષદ કે છે કે તત્વમસી તું પરમાત્માથી અલગ નથી છતાં પણ પ્રત્યેક મનુષ્યને હું પરમાત્માથી અલગ ન હોવા છતાં વ્યવહારની અંદર તો હું જુદો ને તું જુદો એમ જ વ્યવહાર થાય જ એટલે એને કહેવાય છે રહસ્ય રાજવિદ્યા રાજગુહ્યમ ગુહ્યમ ને ગુઢ એનો અર્થ એક જ થાય એટલે કે એ મહાન રહસ્યમય છે ઓપન સિક્રેટ હું હંમેશા કહું કે એ કેવી છે તો કે ખુલ્લું રહસ્ય છે બધાને કહેવા છતાં રહેતો રહસ્ય છે તો ભગવાન છે મને ખબર છે ને તો વ્યવહાર શું કામ કરે છે આવો તો કે ખબર નથી એને કહેવાય નિઘુઢામ આજે હું સ્વામીજીની બુક વાંચતી હતી આપણા એની અંદર કબીરજીનો આ દોહો કબીરજીએ લખ્યો છે સ્વામીજી એમાં ટાંકો છે લહર ઢૂંઢે લહરકો કપડા ઢૂંઢે સૂત જીવ ઢુંઢે બ્રહ્મકો તીનો ઊત કે ઊત મોજું છે એ બી એમ કે આ મોજું આવ્યું ક્યાંથી મોજું મોજાને શોધે છે પણ મોજાને ખબર નથી કે હું ક્યાંથી આવ્યું છું તો કે પાણીમાંથી એટલે કે મોજું મોજાને શોધે છે કે હું કોણ છું એવી જ રીતે કોઈ કપડું છે એ જો કે સૂતર ક્યાંથી આવ્યું છે આ સૂતર કોણ છે સૂતરમાંથી માણસો એમ કહે છે કે આ બધું બન્યું છે તો એ સૂતર ક્યાંથી આવ્યું છે સૂતનો અર્થ થાય સૂતર અને એવી જ રીતે આપણે બધા શું ગોતીએ છીએ કે ભગવાન ક્યાં છે મારે ભગવાન ગોતવા છો ભગવાન વગર હું જીવનમાં કંટાળી ગયો છું કે કંટાળી ગઈ એ ત્રણેય જણા કહેવા છે તો કે તીનો ઉત કે ઉત છે ત્યાં જ પણ જ્યાં ગોતવાનું છે એ ગોતતા નથી અને નથી ગોતવાનું ત્યાં ગોતે છે તીનો એટલે કે પાણીની મોજું કપડાં અને જીવ તીનો ઉત કે ઉત ત્યાંનું ત્યાં જ છે પણ શોધે છે બીજે એટલે એને કહેવાય નિગુઢામ મેં પહેલાં બી કીધું હતું ને કે આ તો વાર્તા છે જ સ્ટોરી છે કે ભગવાને જ્યારે જગત બનાવ્યું પછી ભગવાનને એમ થયું કે આ બધાએ મારી પાછળ પડી જશે કે હાલો ભગવાનને ગોતીએ ભગવાનને ગોતીએ એટલે બધાએ કીધું ભગવાન કે તમે એક કામ કરો હિમાલયની ટોચ ઉપર જઈને સંતાઈ જાઓ ત્યાં તમને કોઈ શોધવા નહીં આવે એટલે ભગવાને કીધું એને બધા સલાહકારોને તમને ખબર નથી કળિયુગના માણસો છે એ માઉન્ટેનિયરિંગ કરશે અને શિખર ચડી અને મારી પાસે આવી જશે અને મને ગોતી લેશે તો બધાએ કહે કે તમે એમ કહો દરિયાના પેટાળમાં જઈને સંતાઈ જાઓ તો કે તમને ખબર નથી માણસો છે એ સબમરીન શોધવાના છે સબમરીન શોધીને દરિયાના પેટાળમાં જશે તો એ ત્યાંય મને શોધીને તો કોકે તમે એમ કરો રણ પ્રદેશમાં જાઓ ત્યાં કોઈ નહીં આવે તો કે તમને ખબર નથી કળિયુગના માણસો છે રણને પણ જંગલ બનાવવાનો પ્રયત્ન કરવાના છે જે દુબઈમાં અત્યારે થઈ રહ્યું છે કે કે બધી જ જગ્યાએ છે માણસો મને ગોતી કાઢશે તો કે એક જગ્યા ભગવાન કે એવી છે જ્યાં એ ક્યારેય નહીં શોધે તો કે ક્યાં જાશો તો કે હું પ્રત્યેક માણસોના હૃદયની અંદર સંતાઈ જઈશ અને હું એકવાર સંતાઈશ તો ગોતશે બહાર પણ અંદર નહીં આવે એ કે તીનો જીવ લેને તીનો ઉત કે ઉત જ્યાં છે ત્યાં શોધતા નથી ને બીજે શોધે છે એટલે આ બ્રહ્મવિદ્યા કેવી છે તો કે અત્યંત રહસ્યમય અને આ બધું કોણનું વર્ણન હતું તો કે બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિદ્યાનો અર્થ થાય બ્રહ્મ તત્વનું જ્ઞાન બ્રહ્મણ વિદ્યા અને બ્રહ્મ કોણ છે તો કે બ્રહ્મ કોઈ વસ્તુ નથી કોઈ પદાર્થ નથી કોઈ ઈશ્વર નથી એટલે એક ઠેકાણે બેઠો હોય પણ બ્રહ્મ તત્વ કેવું છે તો કે સર્વવ્યાપક તત્વ જે બધી જ જગ્યાએ છે એને હું જ છું એ જાણું એનું નામ બ્રહ્મવિદ્યા એવી બ્રહ્મવિદ્યા હે બ્રહ્માજી અધિ થાય પ્લીઝ ટીચ મી તમે મને ભણાવો આવું પહેલાં વાક્યની અંદર આશ્વલયનજીએ બ્રહ્માજીને કીધું એટલે પછીનો હજી પછી એનું ફળકથન નહીં આશ્વાલયન ઋષિએ કીધું એટલે કે બીજું વાક્ય છે એ પણ આશ્વાલયન ઋષિ જ બોલે છે એના એમાં જ છે પણ બીજું એના પછીનું વાક્ય અને એણે કીધું કે આ બ્રહ્મવિદ્યાથી ફાયદો શું ધારો કે બ્રહ્માજી પૂછે કે તમારે શું કામ ભણવું છે બ્રહ્મવિદ્યા તો આ બ્રહ્મવિદ્યાનું ફલકથન છે કે નિગૂઢામ બ્રહ્મવિદ્યા નિગૂઢામ વરિષ્ઠામ સેવ્યમાનામ બ્રહ્મવિદ્યાનું જાણવાથી અધિ એને જાણવાથી ફળકથન કહ્યું તો કે યયા જે બ્રહ્મવિદ્યા દ્વારા અચિરાત કોઈ પણ કહેવાય કે મોડું કર્યા વગર તુરત ક્ષીઘ્રમ તરત સર્વ પાપમ વ્યપોહ્ય બધા જ પાપોનો નાશ થઈ વિદ્વાનનો અર્થ થાય સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી પરાત્પરમ પુરુષમ યાતિ એ વિદ્વાન છે જે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે એ પુરુષમ એ ચૈતન્ય તત્વ છે જે પરાત્પરમ જે સર્વશ્રેષ્ઠ છે યાતિ પ્રાપ્નોતી એને પ્રાપ્ત કરે છે એટલે કે એનો અન્વય જોઈએ તો યયા યયાનો અર્થ થાય યયા બ્રહ્મવિદ્યા જે બ્રહ્મવિદ્યા ભણીને વિદ્વાનનો અર્થ થાય વિવેકી પુરુષ અહીંયા વિદ્વાનો અર્થ ડબલ પીએચડી કે ઘણી બધી ડિગ્રીઓવાળો વિદ્વાન નહીં પણ એ વિવેકી પુરુષ જેને સંસારનું જ્ઞાન થઈ ગયું છે કે સંસારની અંદર બધું જ અનિત્ય છે તો અનિત્ય કોમે એવું જે સમજણ છે એને કહેવાય વિવેકી પુરુષ અને બીજો એનો અર્થ થાય સાધન ચતુષ્ટય સંપન્ન અધિકાર એને કહેવાય વિદ્વાન પછી ભલે કાંઈ ભણેલો ન હોય હું હંમેશા કહું કે આપણા નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા એવી જ રીતે પાનબાઈ ખાસ કરીને ગંગા સતી પછી પાનબાઈને એણે ભણાયું પણ ગંગા સતી ઇવન તુલસીદાસજી એનું આપણે વાંચીએ રામાયણ ક્યાં ભણવા ગયા છતાં પણ એની અંદર સાધન બધા કેવા કહેવાય તો કે વિદ્વાન જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એવા વિદ્વાન સાધન એ સંપન્ન એ વ્યક્તિ છે એ સર્વપાપમ વ્યપોહ્ય સર્વપાપમનો અર્થ થાય પાપમ ચ પુણ્યમ ચ પાપ અને પુણ્ય બંનેને પાપ કહેવામાં આવે છે સુકામ પાપ કહેવામાં આવે છે તો કે એક લોઢાની સાંકળ છે અને એક છે એ સોનાની સાંકળ છે લોઢાની સાંકળ છે એ પશુઓની આપે સોનાની સાંકળ છે એ દેવતાઓની આપે પણ આ બંને છે એ સંસારની અંદર જ છે કારણ કે ત્યાં પણ સ્વર્ગની અંદર પણ ઈર્ષા છે એની અંદર કમ્પેરિઝન છે એનું નામ સંસાર અને એવી જ રીતે પશુઓની અંદર પણ એને કહેવાય લોઢાની સાકળ દેવતા છે એને કહેવાય પુણ્યયોની જ્યારે પશુ છે એને કહેવાય પાપયોની એટલે ભગવાને ગીતાના છાસઠમો શ્લોકની અંદર કીધું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ જ્યારે ભગવાન અર્જુનને કીધું કે તું બધા ધર્મ છોડીને મારે પાસે આવ ત્યારે ધર્મનો અર્થ શંકરાચાર્ય જે લેખ્યું છે પાપ અને પુણ્ય આ જે બ્રહ્મવિદ્યા છે એ શું કરશે તો કે પાપમ વ્યપોહ્ય આપણા પાપ અને પુણ્યને વ્યપોહ્યનો અર્થ થાય નાશ કરીને નષ્ટવા નાશ કરીને અને અચિરાત અચિરાતનો અર્થ થાય શીઘ્ર અત્યંત સ્પીડી તરત જ ઇમિડિયેટલી તમે જેવા પાપ અને પુણ્ય જતા રે અચિરાત શીઘ્રમ પરમાત્માને પ્રાપ્ત કરશે પણ શીઘ્રનો અર્થ માણસો એમ કે તમને ખબર નથી કેટલા વર્ષોથી અમે મંડે જ પડ્યા છીએ શાસ્ત્ર પાછળ ને ભગવાન પાછળ કાંઈ ખબર નથી પડતી ને ભગવાન આપણે સારું જોતો જ નથી તો એને અચિરાત તરત ભગવાન સાંભળે છે એવું કેમ તમે કહો છો શાસ્ત્રમાં એવું કેમ કે છે પણ અચિરાતનો અર્થ છે કે એ ભગવાન ઝડપથી આપણને તારશે પણ એ કોના પર આધારિત છે આપણી તૈયારી ઉપર આપણી માનસિક તૈયારી કેટલી છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અને પાછી ખબર હોય કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને હું જીવન મુક્ત થઈ જઈશ એવી તૈયારી કોની છે એટલે કે એના ઉપર આ શીઘ્રતાનો દારા છે એવી જ રીતે આપણી એટીટ્યૂડ એટીટ્યૂડનો અર્થ થાય આપણું વલણ હું કેવી રીતે શાસ્ત્રને જોઉં છું એના ઉપર આધાર છે મેં ઘણીવાર આ ઉદાહરણ આપ્યું છે પણ ઉદાહરણ શ્રેષ્ઠ છે એટલે આ શ્રેષ્ઠ એટલા માટે છે કે રામકૃષ્ણ પરમહંસ પાસે એક કહેવાય ને જિજ્ઞાસ કે મમુક્ષુ શું એક સાધક સાધક ગયા અને રામકૃષ્ણ પરમહંસને કીધું કે તમે તો કાળીમાના દર્શન કર્યા છે અને મા કાળીના રામકૃષ્ણ પરમહંસ કે હા તો કે એનો અર્થ કે તમે ઈશ્વરના દર્શન કર્યા છે તો કે હા તો કે મારે પણ ઈશ્વરના દર્શન કરવા છે ચિરાત અચિરાત કોઈ કહેવાય ને એક પણ તરતને તરત મારે કરવા છે તમે ગમે એમ કરીને મને ભગવાનના દર્શન કરાવો રામકૃષ્ણ પરમંશ કે એવું તારે એટલા બધા ઝડપથી કરવા હાલ મારી ભેગો એટલે એણે સાધકને ઉપાડ્યો પોતાની જોડે અને ક્યાં લઈ ગયા તો કે ગંગા કાંઠે ગંગા પાસે જઈને બોલા સાધકે પૂછ્યું મારા અહીંયા સુકામ લે એવા એટલે એની બોચી પકડી રામકૃષ્ણ પરમંસે સાધકને ગળેથી પકડો અને પાણીની અંદર એને ડૂબાડ્યો અને ઓલો કે બચાવો બચાવો તડફળી અમારો અમેડો બે મિનિટ રાખો પછી સાધકને એમ થયું કે હવે હું ગુજરી જઈશ અને રામકૃષ્ણ પરમસિંહને પણ એમ થયું કે કદાચ આ ગુજરી જશે એટલે એણે પાણીમાંથી બહાર કાઢ્યો હમ આમ કરતો એ બહાર નીકળ્યો આ શું કરો છો તમે મહારાજ એટલે રામકૃષ્ણ પરમહંસ પૂછ્યું કે અત્યારે તારા મગજમાં કયો વિચાર આવતો હતો જ્યારે મેં તને પાણીમાં ડૂબાડ્યો તો કે એક જ વિચાર આવતો હતો કે કેમ કરીને હું પાણીમાંથી નીકળું અને હું જીવી જાઉં તો કે એવું તને ભગવાનને મળવાનું થાય છે જેટલી તીવ્રતાથી તને બહાર નીકળી અને જીવવાની ઈચ્છા હતી એટલી તીવ્રતા તને પરમાત્માના દર્શનની છે એટલે ઓલાએ કીધું ના નથી તો પછી કે ભગવાન ક્યાંથી દર્શન એટલે આપણે માનીએ છીએ કે ભગવાન કામ દર્શન નથી દેતા તો એની દારૂમદાર આપણા ઉપર છીએ કે આપણે કેટલા એને મળવા માટે આ કહેવાય ને એકદમ તીવ્રતાથી ઈચ્છીએ છીએ નહીં કે ભગવાન ઉપર હંમેશા માણસો બોલે છે બહુ કારણ ચાર કૃપા ચાર કૃપા ચાર કૃપા જે આપણે બોલીએ છીએ એમાં એમાં સૌથી મહત્વનું કહ્યું છે તો કે આત્મકૃપા જ છે ભગવાનની આ ત્રણ કૃપા તો ઈશ્વર કૃપા ગુરુકૃપા શાસ્ત્ર કૃપા તો નોન સ્ટોપ વરસાદની જેમ વરસે જ છે પણ આપણું પાત્ર આપણે એની સામે ખુલ્લું રાખ્યું જ કે નહીં અને આપણું પાત્ર ખુલ્લું કરવું એનો અર્થ થાય કે આપણે પ્રયત્ન કરો સ્વપ્રયત્ન છે એ જો કરીએ તો કે ઈશ્વર અમારે હમણાં એક ડિસ્કશન થતી હતી ત્યારે એક વ્યક્તિએ કીધું કે ભગવાન છે એને શરણાગત થાય પછી કેની જરૂર એકવાર શરણાગત થઈ જાય એટલે ભગવાનની કૃપા તો આપણને પ્રાપ્ત જ છે પણ મારે શરણાગત થવું છે નિર્ણય કોણ લે જે નિર્ણય એને કહેવાય આત્મકૃપા અને પછી ભગવાન તૈયાર જ છે હાથી આપણે ગજેન્દ્ર મોક્ષ જોયો એમાં હાથીએ જેવું બધું મૂકી દીધું અને તીવ્રતાથી ભગવાનની પ્રાર્થના કરી ભગવાન આવ્યા એટલી તીવ્રતાથી આપણે ભગવાનને બોલાવીએ છીએ જો આપણે કહીએ હા તો ભગવાન અપઘડી છે પણ આપણે કહીએ કે ના ના આપણે હજી જોયું જ હશે આમ હજી તો છે ને આને પરણાવી દઈ આ છોકરાને હાચવી લઈ આને જરાક જમાડી દે અને આમ કહી લે પછી તો બ્રહ્મ તો છે જ ને એમાં ક્યાં આપણે ઉતાવળ જો એવું હોય તો એને કહેવાય ચીર લાંબા ગાળે મળે પણ અચિરાતનો અર્થ આપણી તૈયારી કેટલી છે એના ઉપર એટલે આશ્વાલાયેન કીધું કે જે બ્રહ્મવિદ્યા ભણીને બધા જ પાપોનો નાશ થઈ અચિરાત વિધાઉટ એની કહેવાય ને ક્વિકલી તરત જ માણસો છે એના પાપને બાળી નાખે છે અને સ્વામીજીએ આપણા સ્વામીજીએ આ એની જે બુક છે ને એની અંદર આ ગીતાનું કોટેશન મેં કહું છું યથેધાનસી સમિદઘ્નઃ અગ્નિ ભસ્મસાત્કુરુ તે અર્જુન જ્ઞાનાગ્નિસર્વ કર્માણ ભસ્મસાત્ કુરુ તે તથા જેવી રીતે અત્યંત સારી રીતે પ્રદીપ્ત થયેલો અગ્નિ છે બધા લાકડાને બાળી નાખે એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ છે એ આપણા બધા જ સર્વકર્માણનો અર્થ થાય બધા જ પાપ પુણ્યને ભસ્મસાત કરી નાખે છે એટલે આપણા મગજમાં એક દેખાય કે અગ્નિ ભળભળ બળતો હોય એની અંદર લાકડા પડતા હોય એવી રીતે જ્ઞાનરૂપી અગ્નિ બળે છે ને એમાં આપણા પાપ અને પુણ્યને આપણે હોમીએ છીએ એવું નથી સ્વપ્નની અંદર જેટલા પણ પાપ અને પુણ્ય આપણે કરતા હોય એ જાગીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો હવે પાપ ભોગવવું પડશે ના આપણે હંમેશા શું કહે કે પાપ પુણ્ય કેવા હતા તો કે કલ્પના એ વાસ્તવિક નહોતા એવી જ રીતે આ જગત છે એ પણ સ્વપ્નવત છે એમાં પાપ પુણ્ય જેવું છે જ ને કારણ કે અદ્વૈત હોય એમાં દ્વૈતને પાપ પુણ્યને સ્થાન નથી એવું જેને જ્ઞાન થાય એના બધા જ પાપ કેવા થાય તો કે અજીરાત વ્યપોહ્ય એટલે કે કશું બાકી રાયખા વગર બધા જ જતા એટલે કે પ્રયત્ન ક્યાં કરવાનો છે તો કે આપણે કરવાનો છે બીજા કોઈ નહીં એ નહીં કે નહીં એ કે ના શાસ્ત્ર ઓલ આર ઓપન ટુ એવરી વન બધા ખુલ્લા જ છે પ્રયત્ન આપણે કરવાનો અને આનાથી શું થશે તો પરાત પરમ જે લેખો છે પરાત પરમ તો પરાતનો અર્થ શું થાય તો કે પરાયા હા પરાતનો પહેલા પરાતનો અર્થ થાય માયાથી પણ જે શ્રેષ્ઠ પરમનો અર્થ થાય શ્રેષ્ઠ પરમાત્મા કેવા છે તો કે માયાથી પણ પરમ શ્રેષ્ઠ માયા પરમ ઇતિ પરાત પરમ એવા પરમાત્મા પુરુષમ પુરુષનો અર્થ થાય પૂરયતી સર્વમ જે સમગ્ર સંસારને જે સમગ્ર બ્રહ્માંડને ચૈતન્ય તત્વથી ભરી દે છે એનું નામ છે પુરુષમ એ પરમાત્મા જે સર્વવ્યાપક તત્વ છે એને યાતિ યાતિનો લિટરલી મિનિંગ થાય ગચ્છતી જવું પણ અહીંયા યાતિનો અર્થ થાય આત્મત્વેન સ્વમ સર્વ્યા વ્યાપકમ તત્વમ જના જેને આત્મજ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આ જે પુરુષની વાત થાય છે જે સર્વવ્યાપક તત્વ છે એ બીજું કોઈ નહીં આ હું જ છું એ આત્મજ્ઞાન થવાનું ફળ હવે આવું કોણે રિક્વેસ્ટ કરી તો કે આશ્વાલયને પરમેષ્ઠી બ્રહ્માજીને આ કીધું પહેલાં કીધું ભણાવ અને પછીના વાક્યમાં ત્રીજું વાક્ય છે યયા અચિરાત સર્વપાપમ વ્યપોહ્ય પરમ પુરુષમ યાતિ વિદ્વાન આ ત્રીજું વાક્ય છે પેલા મંત્ર આટલું બોયલા પછી હવે પછીનો જે બીજો મંત્ર છે એ બ્રહ્માજી બોયલા પ્રજાપતિ બોયલા એટલે બીજું વાક્ય છે હવે તસ્મૈ સહ વાચ પિતામહ ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવે એટલે કે તસ્મૈ તસ્મૈનો થાય આશ્વાલયનય એટલે કે એ આશ્વાલયનને સહ પિતામહ એ પિતાના પણ પિતા બ્રહ્માજીને આપણે હંમેશા કેવી રીતે જોઈએ તો કે સર્વ સૌથી એલ્ડેસ્ટ સૌથી મોટા એ બોયલા કે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત થાય તો એણે ત્રણ વસ્તુ કીધી શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવે અવેહી હિનો અર્થ થાય તારે જાણવા જોઈએ તું જાણ પરમાત્માને કેવી રીતે જાણ તો કે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગ એ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કેવી રીતે થાય તો કે એના માટે આ ત્રણ ફેક્ટર જોઈએ આ ત્રણ પરિબળ જોઈએ જે પરિબળથી આપણે બ્રહ્મવિદ્યાને જાણી શકીએ એટલે પહેલાં એનો પરિચય બ્રહ્માજી એટલે કે તસ્મેહી વ્યવસ્થિત ગો ગોઠવીએ તો સહ પિતામહ ચ એટલે કે એ પ્રજાપતિ જે બ્રહ્માજી છે તસ્મય જે અહીંયા તસ્મય છે એને કહેવાય એને કોને તો કે આશ્વલાયન એ જે ઋષિ છે એને હ ઉવાચ એને બોલ્યા અને હ ઉવાચનો અર્થ થાય નિશ્ચિતે ન ઉવાચ હ અર્થ થાય ચોક્કસપણે નિશ્ચિતે ન ઉવાચ અને બ્રહ્માજીએ શું જાણ્યું જ્યારે આશ્વલયન આવું પૂછ્યું એટલે જસ્ટ મેં આવું લખ્યું છે કે આચાર્ય પ્રજાપતિ શિષ્યસ આશ્વલાયનસ જિજ્ઞાસા ગુણાત્વા એની જિજ્ઞાસાને જાણીને અને એ સાધન સાધનચતુષ્ટય સંપન્ન જ્ઞાતવા ઉવાચનો થતા અકથયત એ બોયલા ગુરુને એમ થયું કે મારી પાસે સામે જે શિષ્ય છે એ કેવો છે તો કે જિજ્ઞાસુ છે અને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે અને એ જાણીને ઉવા એ બોલ્યા પણ એવું જરૂરી નથી કે જેવો શિષ્ય ગયો ને તરત ગુરુજી ભણાવવા માંડે એટલે અહીં અમે એક મેન્શન કર્યું જ કે પ્રશ્નોપનિષ્ધ છે પ્રશ્નો ઉપનિષદ એની અંદર જે ગુરુ છે એની અંદર એવું છે કે ગુરુ એક છે અને એને શિષ્યો છે શિષ્યો છે એ ગુરુજી પાસે ગયા ગુરુજીનું નામ શું છે તો કે પીપલાદ પીપલાદ ઋષિ પીપલાદ ઋષિ પાસે આ છ શિષ્યો ગયા કીધું કે અમારે પ્રશ્નો છે તો કેમ બહુ સરસ છે હવે તમે અહીંયા એક વર્ષ શાંતિથી રહ્યો અને એક વર્ષમાં હું તમે કેવું તમારું વર્તન છે એ બધું હું જોઈ અને છ એક વર્ષ પછી તમારા છના પ્રશ્નોનો જવાબ હું આપીશ એનો કે તરત ઉવાચ ન થયા એણે એક વર્ષનો ગાળો રાખ્યો કે એક વર્ષ પછી અહીંયા તો એવું છે કે એક મહિનામાં માણસો ભાગે એક મહિના સુધી બે દિવસમાં માણસો ભાગે આવે બહુ થઈ ગયું એટલે કે જોવા માગે કે તત્પર છે કે નહીં તત્પર હોય તો જ ભણાય અને શબ્દોનો વ્યય શું કામ કરો પણ એને જ આપણા બ્રહ્માજીને લખ્યું હશે કે આશ્વાલયન છે એ ખરેખર સાધન ચતુષ્ટય વાળા છે એટલે એણે કીધું કે ત્રણ વસ્તુથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી શકાય ત્રણ વસ્તુ જાણવા માટે જીવનની અંદર ત્રણ પરિબળ અત્યંત મહત્ત્વના છે એમાં પહેલું કયું છે તો કે શ્રદ્ધા શ્રદ્ધાની વ્યાખ્યા વિવેક ચૂડામણીમાં કરી છે શાસ્ત્રે શું ગુરુવાક્યશું સત્ય બુદ્ધિ અવધારણા સાકથિતા સદ્ધિ યયા વસ્તુ ઉપલભ્યતે તે એનો અર્થ થાય આ જે છે એ સાચું જ છે એને કહેવાય સત્યબુદ્ધિ અને કોઈ સાચું છે તો કે શાસ્ત્રે શું શાસ્ત્રની અંદર જે જે પણ લખાણ છે પછી પૂર્વ ભાગ હોય કે વેદનો અંત ભાગ હોય પણ એની અંદર જે પણ વિષય વસ્તુ છે સત્યબુદ્ધિ એ સાચી જ છે એનો સત્યબુદ્ધિનો અર્થ થાય આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ શાસ્ત્ર પ્રમાણ છે એટલે કે સત્યબુદ્ધિનો અર્થ થાય શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારું પણ શાસ્ત્ર તો ડાયરેક્ટ બોલતા નથી તો શાસ્ત્ર શું કરે તો કે શાસ્ત્રને જે ગુરુ પરંપરામાં ભયરા ભયણા હોય એવા ગુરુના મુખથી સાંભળવાનું એટલે ગુરુ વાક્ય શું કારણ કે શિષ્યને ખબર છે કે હું જેના ગુરુનો આશ્રિત છું કે જેને હું શરણે છું એ ગુરુ આપને આપ ગુરુ નથી થયા એ પરંપરામાં છે એટલે કે ગુરુ એ જ બોલે છે જે શું એટલે કે શાસ્ત્રેશું શું સત્ય બુદ્ધિ એ પ્રમાણ છે શાસ્ત્ર છે ઇતિ અવધારણા જેના મનની અંદર ચોક્કસ આવી ભાવ છે અવધારણાનો એ નિશ્ચય છે એ જે નિશ્ચય છે મનમાં એનું નામ છે કથિતા અહીંયા હું શ્રદ્ધા ભૂલી ગઈ સા કથિતા श्रद्धा श्रद्धा इन्हें तो श्रद्धा इन्हें महान मणसो यू नामज श्रद्धाएं पूछे यया लेके ए श्रद्धा द्वारा वस्तु उपलब्ध थे એનાથી વસ્તુનો અર્થ થાય બ્રહ્મ જ્ઞાન અહીંયા વસ્તુનો અર્થ વાસ્તવિકતા એનાથી શું થશે તો કે વાસ્તવિકતાનું જ્ઞાન થાય એનું નામ છે શ્રદ્ધા એક બીજું આજે હું વાંચતી હતી એમાં મેં જોયું કે આપણે જ્યારે રેડિયો સાંભળીએ હવે તો રેડિયો ઓછો થઈ ગયો પણ સપોઝ ઇવન ટીવી આપણે ટીવી જોતા હોય તો ટીવીને રેડિયોને આપણે શું કહીએ તો કે માધ્યમ છે રેડિયા થકી આપણે શું સાંભળીએ તો સવારમાં પહેલાં છથી સાડા છ ભજન સરસ આવતા હવે તો એ રેડિયોનું બધું બંધ જ થઈ ગયું પણ ધારો કે ભજન સાંભળતા હોય તો આપણે ભજનની અંદર શું થાય તો કે ખોવાઈ જાય એ ભૂલી જાય કે રેડિયા થકી આપણે ભજન સાંભળી જાય રેડિયો છે એ સ્મરણપટમાંથી નીકળી જાય અને ભજન સાથે આપણે એક થઈ જાય તો રેડિયાનું કામ કયું છે તો કે જે સ્ટુડિયોની અંદર ભજન ગવાય છે એ શ્રોતા સુધી પહોંચાડવા એ રેડિયાનું કામ છે એવું જ કામ રેડિયા જેવું કોણ કરે છે તો કે ગુરુ ગુરુ જાણે કે રેડિયો જ શાસ્ત્ર શું છે તો કે ભજન જેવા શાસ્ત્રનો જે ઉપદેશ છે જે મેસેજ છે જે વિઝન છે જે દ્રષ્ટિ છે એટલે કે રેડિયો કેવો હોય રેડિયો કોણ સાંભળે તો આપણે એને કંઈ શ્રોતા જ સાંભળે રેડિયામાંથી આવે ક્યાંથી આપણે કહીએ ને સ્ટુડિયો કહીએ ને સ્ટુડિયો સ્ટુડિયોમાંથી રેડિયામાં આવે રેડિયામાંથી શ્રોતા સાંભળે એવી જ રીતે શાસ્ત્ર છે શાસ્ત્રમાંથી ગુરુ પાસે આવે અને ગુરુ પાસેથી શ્રોતા પાસે આવે એટલે કે ગુરુ જાણે કે કેવા છે તો કે બ્રોડકાસ્ટર એ જે શાસ્ત્રમાં છે એ જ કે પોતાનું ક્યારેય બોલતા નથી અને એનાથી જે બોલાય એ શાસ્ત્રથી વિરુદ્ધ ન જ હોય એવું જેને સ્પષ્ટ માન્યતા છે જે માને છે એ આપણા મનનો ભાવ એનું નામ શું છે તો કે શ્રદ્ધા હજી એક એવું કહે છે એક બીજા સ્વામીજી પરમાર્થાનંદજી છે કે અરીસો છે શાસ્ત્ર શું છે તો કે અરીસો છે અરીસાની અંદર મોઢું કેમ જોવું આપણું આપણે રોજ ઉઠીને આપણા અરીસામાં મોઢું જોતા હોય અને પછી આપણે માથું ઓળી એવી જ રીતે અરીસાની અંદર મોઢું કેમ જોવું તો શાસ્ત્ર શું છે તો કે જાણે કે અરીસો અને આપણે આપણું સ્વરૂપ જોવું છે શાસ્ત્રરૂપી અરીસાની અંદર આપણે આપણું સ્વરૂપ જોવું છે પણ કેમ જોવું નથી આવડતું એટલે ગુરુ આપણને શું કરે છે તો કે મદદ કરે છે કે કેવી રીતે શાસ્ત્ર થકી આપ એટલે કે ગુરુ થકી શાસ્ત્રને સમજી શકીએ એ જે આપણા મનની અંદર જે ભાવના કે ગુરુ જે કહેશે એ શાસ્ત્રથી વિરુદ્ધ નહીં કે એવું સંપૂર્ણ મનની અંદર નક્કી કરેલું હોય એને કહેવાય શ્રદ્ધા અંધશ્રદ્ધા નહીં અને એક બીજી વ્યાખ્યા મેં જોઈ કે શ્રદ્ધા કોને કહેવાય તો કે વિવેકપૂર્ણ અહંકારસ્ય ત્યાગ સમજણપૂર્વકનો વિવેકપૂર્વકનો કારણ કે ગુરુજી પાસે આપણે ખુલ્લું થવાનું આપણા અહંકારનો ત્યાગ થાય તો જ આપણે શાસ્ત્રને ખુલ્લા મનથી સાંભળી શકીએ ખુલ્લા મનનો અર્થ થાય કે આપણા મનમાંથી હું છું એ ભાવ કાઢી અને પછી સાંભળું એટલે કે વિવેકપૂર્ણ ત્યાગ શ્રદ્ધા એટલે શું છે તો કે વિવેકપૂર્ણ ત્યાગ સમજણપૂર્વકનો ત્યાગ કોનો તો કે અહંકાર આપણા મનમાં રહેલો હું વિવેકપૂર્ણ ત્યાગ થાય પશ્ચાત પછી જ વિવેકપૂર્ણમ ગુરુપદેશમ સ્વીકારણમ પછી જ આપણે ગુરુનો ઉપદેશ છે એ વિવેકપૂર્વક સાંભળી શકશું નહીંતર આપણે ખોટે ખોટા પ્રશ્ન આપોલા છે તો આવું શું કામ આવું કહો છો તો આવું શું કામ આવું શું કામ એનો અર્થ કે આપણને ગુરુ ઉપર શ્રદ્ધા નથી પ્રશ્ન ન પૂછો ને હંમેશા પ્રશ્ન પૂછો જે રીતે આણે પૂછો જ પણ પ્રશ્ન છે શ્રદ્ધાપૂર્વક ન હોય તમે બોલો છો એના પર મને શંકા છે હોય તો એનો અર્થ એને ગુરુ ઉપર વિશ્વાસ નથી કે શ્રદ્ધા નથી એને આત્મજ્ઞાન ન થાય એટલે શ્રદ્ધા પહેલું જરૂરી છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પછીનો શબ્દ છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવૈહી બીજીનો બીજો શબ્દ છે ભક્તિ ભક્તિ એટલે શું એટલે ભક્તિનો અર્થ છે પ્રેમ ભક્તિનો અર્થ છે તત્પરતા તત્પરા આપણે કહેવાય ને તત્પરા આપ તત્પરતા જે વસ્તુ પર આપણે લાગેલા હોય એને તત્પર થઈ ગયા એટલે એના મય થઈ જાવ એને કહેવાય ભક્તિ મીરાબાઈને આપણે કહેવાય કે ભક્તિનું સાક્ષાત જીવંત ઉદાહરણ છે પણ મીરાબાઈ એટલે શું તો કે મીરાબાઈ એટલે ઈશ્વર સાથેના સંપૂર્ણ તત્પરાયણ થઈ ગયા એના મનમાં ગોવિંદ કે ગોપાલ સિવાય બીજું કશું નહોતું તત્નો અર્થ થાય ઈશ્વર અથવા તત્નો અર્થ થાય શાસ્ત્ર બે સિવાય જેના મનમાં કાંઈ ન હોય એને કહેવાય તત્પરતા એનું નામ છે ભક્તિ એટલે ભક્તિ છે ઘણીવાર હજારો વાર ચોખવટ કરી પણ ભક્તિ છે એ ક્રિયા નથી ભક્તિ છે એ આપણા મનનો ભાવ છે કેવા ભાવથી આપણે જોડાયેલા છે અને જેવા ભાવથી જોડાય એ પ્રમાણે આપણું વર્તણૂક હોય કોઈ પણ માણસનું વર્તણૂક એનો વ્યવહાર એ મનમાં જે વિચારતું હોય ને એમ જ થાય માણસ સ્માર્ટ થઈને દેખાડવાનો પ્રયત્ન કરે કે આને ખબર નહીં પડે પણ આપણો વ્યવહાર જ કહી દે કે આને આના પ્રત્યે કેટલો ભાવ છે એનું નામ કહેવાય ભક્તિ અને મોટે ભાગે એવું કહેવાય છે કે આપણે અનેક અસંખ્ય જન્મોથી એટલે આવું લેખ્યું છે કે જનરલી આપણે શું કરીએ છીએ આપણે આપણા સ્વભાવથી બીજા બધાને પ્રેમ કરીએ કોઈ વ્યક્તિ હોય કોઈ વસ્તુ હોય પૈસા હોય એને કે પ્રકૃતિ હોય આપણે એને પ્રેમ કરીએ છીએ આપણે માનીએ છીએ આપણે એને પ્રેમ કરીએ છીએ પણ ખરેખર આપણે પ્રેમ કોને કરીએ છીએ તો કે સૌથી વધારે આપણા શરીરને કોઈ પણ વધારે પ્રેમ ઇવન માતા પિતા કે ગમે કરતાં આપણે સૌથી વધારે પ્રેમ કોને કરીએ તો કે આપણને શું કામ કરીએ છીએ તો કે અસંખ્ય જન્મથી આપણે માનીએ છીએ કે હું છું હું કોણ છું તો કે શરીર છું એટલે કે આપણે આપણા શરીરને પ્રેમ કરીએ માણસ એમ કે નાના હો મારા દીકરાને બહુ કરું છું કેટલાક છોકરામ કે મારા મા બાપને બહુ પ્રેમ કરું છું પણ એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે હંમેશા આપીએ છીએ ને કે એક મહેલ હતો શેઠનો અને એમાં જેઠાણી ક્યાંક બહાર ગયા હતા શેઠનો ત્રણ વર્ષનો દીકરો રૂમમાં સૂતો હતો અને શેઠને કોઈ આવીને સમાચાર આપ્યા કે આખે આખો તમારો બંગલો છે એ ભડકે ભળે છે આગ લાગી છે એટલે જેવી ખબર પડી શેઠ દોડીને બહાર નીકળી ગયા અને દોડીને બહાર નીકળ્યા અને આખે આખા બંગલાને આગે પોતાના લપેટમાં લઈ લીધો ત્યાં શેઠને યાદ આવ્યું કે મારું બાળક તો અંદર છે એટલે એણે બીજાને જઈને કે મારા દીકરાને બચાવ્યા હોવાનું બિચારો અંદર જે મરી જશે તમે કયો એટલા પૈસા આપીશ તો પહેલાં કીધું તમે જાઓને દીકરો કોનો છે તમારો છો તમે જાઓને એટલે કે કે પણ મને કંઈક થઈ જાય એનું મરી જાઉં તો એનો અર્થ માણસ દીકરા કરતાં એ પ્રેમ કોને કરે છે તો કે પોતાને જ કરે એવું આપણે બોલીએ કે હું આને કરું છું પણ એવું જ્યારે આપણે પોતાને જ પ્રેમ કરતા હોય એનું જ્યારે આપણે શાસ્ત્ર સાંભળીએ અને શાસ્ત્ર સાંભળ્યા પછી આપણને ખબર પડે કે આ તો બધું આપેલું જ શરીર આપેલું જ મન આપેલું છે પણ મારું તો કાંઈ નથી મારું તો માત્ર શાસ્ત્ર કહે છે કે તું તો સર્વવ્યાપક ચૈતન્ય છે એ ચૈતન્ય તત્વ જે સર્વવ્યાપક હું છું એને જાણવા માટે આપણે જે તત્પરતાથી શાસ્ત્રનો અભ્યાસ કરીએ એને કહેવાય ભક્તિ ભક્તિનો અર્થ એ જ એક તો પ્રેમ અને બીજો કે આપણી જે ખોટી ધારણાઓ છે માન્યતાઓ છે હું શરીર છું એનાથી ઉલટું જ શાસ્ત્ર કે તું શરીર નથી તારા સગા શરીરના સગાવાલા તું નથી કશું જ નથી તો એને મહત્ત્વ આપી અને આપણે સંપૂર્ણપણે એને વળગી રહીએ ભલે આપણે આપણા શરીરને જ મહત્ત્વ આપતા હોય એમાંથી બહાર નીકળી અને શાસ્ત્રને મહત્ત્વ આપીને એને જાણવા પ્રયત્ન કરીએ એ આપણી શાસ્ત્રને પ્રાપ્ત કરવાની જે તત્પરતા છે એને કહેવાય ભક્તિ એટલે વિવેક ચૂડામણી છે ને એની અંદર એકત્રીસમો શ્લોક છે એની અંદર લખ્યું છે મોક્ષ કારણ સામગ્રમ ભક્તિ હિ એવરી હશે મોક્ષને પ્રાપ્ત કરવાના જે સામગ્રી છે આપણે કહેવાય ને કે ગમે એટલું આપણે સારું બનાવે જો મીઠું ન હોય ને તો મીઠા વગર રસોઈ સારી ન થાય એવી જ રીતે આપણે બધી રીતે માનસિક રીતે તૈયાર થઈ જાય કે મારામાં શ્રમદમન આ બધું મેં બહુ બધું કર્યું છે પણ એ બધાની અંદર ભક્તિ એવ ગરીયસી ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ છે તો ભક્તિ કોને કહેવાય એટલે વિવેક ચૂડામણીમાં એવું લખ્યું કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ ઈતિ ઇતિ છે પોતાના સ્વરૂપનું અનુસંધાન ચોવીસે કલાક આપણે સ્મરણ રહે કે આ તો ભાઈ શરીર હું નથી ચોવીસ કલાક આપણે સ્મરણ રહે કે આ મને વિચારો આવે છે મનના સ્તરે છે હું વિચારો નથી એવું આપણું વાસ્તવિક સ્વરૂપ સાથે એનું સતત અનુસંધાન એને શું કહેવાય તો કે ભક્તિ હિ ઇતિ અભિધિય છે આનું નામ શું છે તો કે ભક્તિ છે અને આ ગીતાના બે શ્લોક મેં અહીંયા कोटेशन माय पाचे भगवान् किदु चेत् तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन माम् उपयान्ति ते अने तेषाम् एव अनुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयामि आत्मभावस्थः ज्ञानदीपेन भास बे प्रकारो भगवान् के केहु मदत् करु કારણ કે ભક્તિ પણ બે પ્રકારની છે આપણે ઘણી વાર જોઈ છે એક ભક્તિ છે એ મારઝાર ભક્તિ બિલાડી જેવી ભક્તિ મારઝારનો અર્થ થાય બિલાડી અને મરકટનો અર્થ થાય બંદર વાંદરો બિલાડી છે એના બચ્ચાનું ધ્યાન બિલાડી રાખે પણ વાંદરાની જે મધર માતા હોય એ વાંદ એનું બચ્ચું છે માને પાછળથી ચોટે પછી જવાબદારી માતાની ન હોય બચ્ચાની હોય કે માતાને બરાબર વળગેલું રહેવું છે એવી જ રીતે માણસો છે બે પ્રકારની ભક્તિ કરે એક કેવા છે તો કે નરસિંહ મહેતા જેવા મીરાબાઈ જેવા મારજાર ભક્તિ તમે એ શરણ હું તમારે શરણે છું મારું તમારા સિવાય કોઈ નથી અને બીજી છે મરકટ ભક્તિ આપણે ભગવાનને બસ હંમેશા સમર્પિત રહે ભગવાનને ધ્યાન રાખવું એમ નહીં પણ મારું હું હંમેશા સમર્પિત રહું મારું મન ક્યાંય આડું અડું ન જાય એને કહેવાય મરકટ ભક્તિ આનો અર્થ આપણે આવતીકાલ કોઈ ક્વેશ્ચન કોઈ પ્રશ્ન પૂછવું છે શોભના બેન તો અનમ્યુટ એટલે નો મિનિંગ આપણે અન્વય લખાવો છું તમે અનવય એટલે હું એમ કહું કે રામ ભગવાને સોનાના હરણ ને જોયું એક વાક્ય છે પણ સંસ્કૃતમાં એવું હોય જોયું રામ ભગવાને હરણ પછી હરણ રામ ભગવાને જોયું આડુઅળું ગમે એમ લખાય સંસ્કૃત ભાષામાં ગમે આડુઅળું લખાય પણ જ્યારે અન્વયનો અર્થ થાય પહેલા કરતા છેલ્લે ક્રિયાપદ વચ્ચે બધા જે કર્મ કરતા હોય એ વ્યવસ્થિત ગોઠવવું એને કહેવાય અન્વય ગોઠવવું એટલે હા એ જે ગોઠવવા વાક્યો ગોઠવવા શબ્દો ગોઠવવા એને કહેવાય તો આપણા મગજની અંદર એનો અર્થ સ્ફૂરણ થાય पूर्णमदः पूर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्तिश्शान्तिः हरिः ॐ guru नमः હરી